નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો તો આજે આપણે ધોરણ 3માં વિષય છે અંગ્રેજી, જેમાં આપણે લેસન નંબર 25 વિષયનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે લેસન નંબર 24 જોઈ ગયા, તો આજે આપણે લેસન નંબર 25 વિષયનો અભ્યાસ કરશું. તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો પેન્સિલ, ઇરેઝર, અંગ્રેજીનું પુસ્તક બધું સાથે રાખજો, અને જે હું લખાવું તે તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ચાલો પેજ નંબર 34, બધા જ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પેજ નંબર 34 ખોલશે. તો આજે આપણે લેસન નંબર 24માં શેના વિશે અભ્યાસ કરશું, તો કે નીચે આપેલા કુટુંબના સભ્યોના અંગ્રેજી ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ તૈયાર કરો અને આપેલી જગ્યામાં લખો. તો આપણે કુટુંબના સભ્ય છે, તો કુટુંબના સભ્યમાં કોણ હોય? તો કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, તો આ બધા શું કહેવાય? આપણું કુટુંબ કહેવાય. તો હવે આપણે એને ગુજરાતીમાં તો આપણને ખબર છે શું કહીએ છીએ, પપ્પા, કાકા, ભાઈ, દાદા. હવે આપણે તેના અંગ્રેજીના ઉચ્ચાર શીખવાના છે, કે આપણે તેને અંગ્રેજીના ઉચ્ચારમાં કેવી રીતે બોલાવી શકીએ. તો પહેલું જો કે આપણા પિતા એટલે કે પપ્પા, તો એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પિતાને અંગ્રેજીમાં શું કહેવાય? ફાધર. ફાધર એટલે શું થાય? તો કે પિતા. એટલે પછી જોશું માતા, તો માતા એટલે મમ્મી. તો મમ્મીને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે મધર. પપ્પાને શું કહેશું? ફાધર. અને મમ્મીને કહેશું મધર. પછી ભાઈ, તો ભાઈને શું કહેશું? તો કે બ્રધર. પછી બહેન, તો બહેનને અંગ્રેજીમાં શું કહેશું? તો કે સિસ્ટર. પછી પુત્ર, પુત્ર એટલે કે સન. પુત્ર છે તેને અંગ્રેજી ઉચ્ચાર શું થશે? સન. પછી પુત્રી, તો પુત્રીને શું કહેવાય? તો કે ડોટર. પછી કાકા, માસા, મામા અને ફુવા, આ બધાને આપણે શું કહી શકીએ? અંકલ. પછી આંટ, આંટ એટલે શું થાય? તો કે કાકી, મામી, માસી અને ફોઈ, આ બધાને આપણે અંગ્રેજીમાં આંટ તરીકે બોલાવી શકીએ છીએ. પછી નેવ્યુ, તો નેવ્યુ એટલે શું થાય? તો કે ભત્રીજો. ભાઈ હોય તેનો છોકરો એટલે કે નેવ્યુ, તેને કહેવાય ભત્રીજો. પછી નીસ, નીસ એટલે શું થશે? તો કે ભત્રીજી, ભાઈની નાની બેબી. પછી ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ ફાધર એટલે શું થશે? તો કે દાદા અથવા નાના. તો દાદા કોને કહેવાય? તો કે પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. પછી નાના કોને કહેવાય? તો કે મમ્મીના પપ્પા હોય તેને શું કહેવાય? નાના. એ બંનેને અંગ્રેજીમાં ગ્રેન્ડ ફાધર કહેવાય. પછી દાદી અને નાની, બંનેને શું કહેવાય? ગ્રેન્ડ મધર. દાદી કોને કહેશું? પપ્પાના મમ્મીને દાદી કહેશું, અને મમ્મીના મમ્મીને શું કહેશું? નાની. તો આ બંનેને શું કહેવાય? ગ્રેન્ડ મધર. ચાલો તો એક વખત આપણે જોઈએ. ફાધર એટલે પિતા, મધર એટલે માતા, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી, અંકલ એટલે કાકા, મામા, માસા અને ફુવા. પછી આંટ, આંટ એટલે શું થાય? કાકી, માસી, મામી અને ફઈ. પછી નેવ્યુ, તો નેવ્યુ એટલે શું થશે? તો કે ભત્રીજો. પછી નીસ, નીસ એટલે ભત્રીજી. પછી ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ ફાધર એટલે દાદા અને નાના. ગ્રેન્ડ મધર, ગ્રેન્ડ મધર એટલે દાદી અને નાની. તો તમારે આના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ બંને વ્યવસ્થિત પાકા કરવાના છે, અથવા તો તમે ઘરે પણ આનો ઉપયોગ કરી શકો છો. તમારા મમ્મી કે ભાઈ કે એમની સાથે વાત કરો તો તમે એને અંગ્રેજી ઉચ્ચારમાં બોલાવી શકો છો. જેમ કે તમારે મમ્મીનું કામ હોય તો મધર કહીને બોલાવી શકો છો, ભાઈનું કામ હોય તો તેને બ્રધર કહીને બોલાવી શકો છો, જેથી તમે એનો ઘરે અભ્યાસ પણ કરી શકો છો. ચાલો હવે બાજુમાં આપણને કોષ્ટક આપેલું છે, તો અહીંયા જેમ લખેલું છે તેમ જ આપણે બાજુમાં લખવાનું છે. પહેલાં આપણને અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે, તો ત્યાં આપણે શું લખવાનું છે? અહીંયા જે છે તે જોઈને અહીંયા બાજુના ખાનામાં લખવાનું છે. જેમ કે પહેલું છે ફાધર, તો અહીંયા આપણે લખશું ફાધર. તો ફાધર એટલે શું થાય? તો કે પિતા. તો અહીંયા આપણે લખશું પિતા. પછી મધર, તો અહીંયા લખશું મધર. મધર એટલે શું થશે? તો કે માતા. તો અહીંયા આપણે લખશું માતા.
આવી રીતે તમારે આ કોષ્ટકમાંથી જોઈ અને બાજુના કોષ્ટકમાં લખવાનું છે અને તેના ઉચ્ચાર અને અર્થ વ્યવસ્થિત પાકા કરવાના છે. જે આપણે કુટુંબના સભ્ય છે તેના અંગ્રેજી ઉચ્ચાર શું થાય તેનો આપણે અહીંયા અભ્યાસ જોયો. ચાલો હવે નીચે જોશું. પ્રશ્ન બે, નીચે આપેલા અઠવાડિયાના વારના અંગ્રેજી ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ તૈયાર કરો અને આપેલી જગ્યામાં લખો. તો આપણને ખબર છે અઠવાડિયાના કેટલા વાર હોય, તો કે 7 વાર. કયા કયા? કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આ શું છે? અઠવાડિયાના વાર. જેમ કે આપણે મહિના કેટલા હોય છે, તો કે 12 મહિના હોય છે. અંગ્રેજીના પણ 12 મહિના હોય છે અને ગુજરાતી પણ 12 મહિના હોય છે. અને અઠવાડિયા કેટલા હોય છે, તો કે અઠવાડિયાના 7 દિવસો હોય છે. ચાલો, તો આપણને ગુજરાતીમાં તો ખબર છે કે આપણે એને રવિવાર, સોમવાર, મંગળવાર કહીએ છીએ, પણ એને અંગ્રેજીમાં શું કહેવાશે તો તે આપણે જોઈએ. તો પહેલું છે સન્ડે. સન્ડે એટલે શું થશે? તો કે રવિવાર. જેમ કે કાલે હતો ને સન્ડે, તો મંડે. આજે શું છે? સોમવાર. સોમવારને શું કહેશું? તો કે મંડે. પછી કાલે કયો વાર થશે? મંગળવાર. તો મંગળવારને કયો વાર શું કહેવાય અંગ્રેજીમાં? તો કે ટ્યુઝડે. પછી મંગળવાર પછીનો વાર છે બુધવાર. તો બુધવારને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે વેનસડે. પછી ગુરુવાર. તો ગુરુવારને શું કહેવાય? થર્સડે. પછી શુક્રવાર. શુક્રવારને શું કહેવાય? તો કે ફ્રાઈડે. પછી શનિવાર. તો શનિવારને શું કહેવાય? સેટરડે. તો આ એના અંગ્રેજી ઉચ્ચાર છે. પહેલું સન્ડે એટલે તો કે રવિવાર. પછી મંડે એટલે તો કે સોમવાર. ટ્યુઝડે એટલે તો કે મંગળવાર. વેનસડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે એટલે શનિવાર. તો અહીંયા આપણને શું આપેલું છે? તો કે અંગ્રેજી ઉચ્ચાર અને તેની સામે તેના ગુજરાતી અર્થ. તો કે ગુજરાતીમાં તો આપણને બધાને ખબર જ છે, તો તેના આપણે અંગ્રેજી ઉચ્ચાર શીખવાના છે. કે તમે ઘરે વાતચીતમાં પણ કહી શકો કે આજે સન્ડે છે કે કાલે મંડે થશે. તો આવી રીતે આપણને જલ્દીથી તે યાદ રહી જાય છે. ચાલો એક વખત જોઈએ. રવિવાર છે તો શું કહેશું? સન્ડે. પછી સોમવાર છે તેને શું કહેશું? તો કે મંડે. પછી મંગળવાર છે તો શું કહેશું? તો કે ટ્યુઝડે. પછી બુધવાર છે તેને શું કહેશું? વેનસડે. પછી ગુરુવારને શું કહેશું? થર્સડે. શુક્રવારને શું કહેશું? ફ્રાઈડે. શનિવારને શું કહેશું? સેટરડે. ચાલો, તો અહીંયા આપણે શું જોયું? અંગ્રેજી ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ. તો સામે તમને કોષ્ટક આપેલું છે તેમાં તમારે તેના ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ લખવાના છે. તો આપણે જોઈએ પહેલું, તો કે સન્ડે. તો સન્ડે એટલે શું થશે? તો કે રવિવાર. પછી બીજું જો શું છે? મંડે. તો મંડે એટલે શું થશે? તો કે સોમવાર. પછી ટ્યુઝડે. તો ટ્યુઝડે એટલે શું થશે? તો ટ્યુઝડે એટલે થશે મંગળવાર. પછી બુધવાર. તો બુધવારને શું કહેશું? તો કે વેનસડે. વેનસડે એટલે શું થશે? તો કે બુધવાર. પછી ગુરુવાર. ગુરુવારને શું કહેશું? થર્સડે. તો થર્સડે એટલે શું થશે? ગુરુવાર. પછી છે ફ્રાઈડે. તો ફ્રાઈડે એટલે શું થશે? તો કે શુક્રવાર. તેના પછી છે શનિવાર. તો શનિવારને શું કહેશું? તો કે સેટરડે. સેટરડે એટલે શનિવાર. ચાલો, આવી રીતે તમારે વ્યવસ્થિત તેના ઉચ્ચાર અને અર્થ લખવાના છે અને વ્યવસ્થિત ઉચ્ચાર અને અર્થ પાકા કરવાના છે. તો આજના લેસન નંબર 25માં આપણે શું જોઈ ગયા? કુટુંબના સભ્યોના અંગ્રેજી ઉચ્ચાર, તેના ગુજરાતી અર્થ, તેવી જ રીતે અઠવાડિયાના વારના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ. તો તમારે વ્યવસ્થિત એક વખત 4-લાઇન બુકમાં લખવાના છે અને તેનો ઘરે અભ્યાસ કરવાનો છે. ધન્યવાદ.